હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 માં આપણે ઇકોનોમિક્સમાં ચાલુ કર્યું હતું બીજો પાઠ, મૂળભૂત ખ્યાલ સંકલ્પના. તો એમાં આપણે ઉપયોગિતા વસ્તુ અને વિનિમય મૂલ્ય વસ્તુ વિશે અભ્યાસ કર્યો હતો. ઉપયોગિતા વસ્તુ કેને કહેવાય, વિનિમય મૂલ્ય વસ્તુ કેને કહેવાય. હવે આપણે જોઈશું કિંમત મૂલ્યનો અભ્યાસ કર્યો. હવે જોવાનું છે વસ્તુના પ્રકાર. વસ્તુના પ્રકાર એટલે શું? માણસ છે ને, પોતાની જરૂરિયાત સંતોષવા માણસની વિવિધ જરૂરિયાત, આ જરૂરિયાતો સંતોષવા માટે એને શું કરવું પડે? તો કે ભૌતિક બાબતો દ્વારા છે ને જરૂરિયાત સંતોષાય. હવે અભૌતિક બાબતો હોય ને એ કેવી કહેવાય? સેવા કહેવાય. જેમ કે ભૂખ લાગે તો આપણે શું કરીએ? ખોરાક છે ને એનું લઈએ, તો એ વસ્તુ થઈ. આ અભ્યાસ આપણે કર્યો હતો. હવે આપણે જોવાનું છે વસ્તુના પ્રકારમાં. પહેલું છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુ હોય એટલે કેવી હોય? તો કે ભૌતિક વસ્તુઓ છે ને એના બે પ્રકાર. ભૌતિક વસ્તુના કેટલા? બે પ્રકારો, જેમાં ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ, જેને આપણે સેવા તરીકે ઓળખીએ. દાખલા તરીકે આપણે ટીવી, ફ્રીજ, મોબાઈલ, આ માપી શકાય, જોઈ શકાય ને એવી કેવી કહેવાય? ભૌતિક વસ્તુ. ટીવી, ફ્રીજ, મોબાઈલ છે એ કેવી કહેવાય? ભૌતિક વસ્તુ, જેને આપણે માપી શકીએ અથવા તો જોઈ શકીએ છીએ. જ્યારે સંગીત, શિક્ષણ કે દાક્તરી સલાહ છે ને, આ બધી કેવી થઈ? અભૌતિક વસ્તુ. શિક્ષણ આપણે લઈએ છીએ, ત્યાર પછી સંગીત છે, આ બધી વસ્તુઓ કેવી થઈ? અભૌતિક વસ્તુઓ. જ્યારે આ બધી વસ્તુઓ, આ વસ્તુઓ કેવી છે? તો કે ભૌતિક વસ્તુઓ, જે ટીવી, ફ્રીજ છે તે. એટલે એક ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ છે ને અને અભૌતિક વસ્તુઓ, જ્યારે આપણને જરૂર પડે તો ખાસ યાદ રાખવાનું, અભૌતિક વસ્તુઓ છે ને એ સેવા ગણાય. ભૌતિક વસ્તુઓ છે ને આપણે સગવડતા માટે વાપરીએ છીએ. બીજું છે સર્વસુલભ વસ્તુઓ. નામ જ એવું છે કે સર્વસુલભ વસ્તુઓ. એટલે શું? તો કે સર્વસુલભ એટલે એનો અર્થ શું? બધાને મળે તે. હવે જે વસ્તુ એવી છે કે જેનો ખજાનો છે ને અખૂટ છે, ક્યારેય થઈ એમ જ નથી અથવા તો માપી શકાય એમ નથી, તો એ સર્વસુલભ વસ્તુ. આપણને ખબર પડી ગઈ કે કેવી વસ્તુઓ છે ને અખૂટ છે, કેમ કે જે વસ્તુઓ માપી શકાય નહીં તેવી. દાખલા તરીકે હવા કે સૂર્યપ્રકાશ છે એ કેવી વસ્તુ થઈ? સર્વસુલભ વસ્તુ. હવે જે વસ્તુનો પુરવઠો છે ને આપણા કાબુમાં રાખી શકાય છે, જેની અછત છે, જેનું ખરીદી વેચાણ થઈ શકે છે, આ તમામ વસ્તુઓ અછતવાળી વસ્તુ કહેવાય. આમાં તમને સમજાય તો કે સર્વસુલભ વસ્તુ આપણે કેને કહેતા હતા? જેને માપી શકાય નહીં, એનો ખજાનો અખૂટ છે, બધાને મળે એ સર્વસુલભ. હવા, પ્રકાશ સર્વસુલભ. પણ જે વસ્તુનો પુરવઠો છે ને માણસના કાબુમાં છે, પુરવઠા વિશે તો આપણને ખબર પડી ગઈ કે જે વસ્તુને જે વર્તમાન ભાવે વેચવા માટે આપણે તૈયાર હોય ને એને આપણે શું કહે? પુરવઠો કહે. ગોડાઉનમાં પડ્યું હોય તેને પુરવઠો ન કહેવાય, અને જથ્થો કહે. જે વસ્તુ આપણે દુકાનમાં વેચવા માટે મૂકી દઈએ તો એને પુરવઠો કહે. જે ભાવ આજનો આવશે એ ભાવે આ વસ્તુ આપણે વેચવી છે, તો વેચવાનો જે કિંમત નક્કી કરી નાખીએ એ વસ્તુને શું કહેવાય? પુરવઠો કહે. હવે ઘણી વસ્તુ એવી છે કે જે પુરવઠો કાબુમાં રાખી શકાય. કાબુમાં એટલે શું હોય? તો કે એને આપણે કાબુમાં રાખી શકીએ, ખરીદી વેચાણ એનું થઈ શકે. આ બધી વસ્તુઓ છે ને એ કેવી કહેવાય? તો કે અછતવાળી વસ્તુઓ કહેવાય. ત્યારે તેઓ પૂછાય કે અછતવાળી વસ્તુ કે ને, તો માણસના કાબુમાં હોય, એનું ખરીદી વેચાણ થઈ શકે, આ બધી વસ્તુઓ કેવી થઈ? અછતવાળી વસ્તુઓ. હવે આપણે જોયું નાશવંત વસ્તુઓ. નાશવંત ઉપરથી જ આપણને ખબર પડે. નાશવંત એટલે શું હોય? કે જેનો નાશ નક્કી હોય. નાશવંત વસ્તુઓ છે ને એમાં બે છે. એક નાશવંત વસ્તુઓ, આના ભેગું ભેગું છે ને શું આવશે? તો કે ટકાઉ. નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. તો કે નાશવંત વસ્તુઓ એટલે શું? કે જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય કે વપરાશ કરતા કરતાની સાથે એનો અંત આવી જાય, તો એ નાશવંત વસ્તુ. ઘણી વસ્તુ આપણે જોઈએ લાંબા ગાળા સુધી આપણે છે ને એનો ઉપયોગ કરી શકીએ નહીં, તો એ વસ્તુ કેવી થઈ? નાશવંત વસ્તુ થઈ. દાખલા તરીકે બ્રેડ છે, દૂધ, શાકભાજી, ફળો, આ કેવું છે? શોર્ટ ટાઈમ, ટૂંકા ટાઈમ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ, પછી બગડી જાય અથવા એ નાશવંત છે, પછી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. વપરાશમાં ન લો
અને વસ્તુ એવી છે ટકા વસ્તુ જેનો વપરાશમાં તમે લેતા નથી છતાંય લાંબા સમય સુધી ટકી રહી તો આ વસ્તુઓ કેવી થઈ તો કે જે નાશવંત વસ્તુ નથી અને સાચવી રાખો તો એ લાંબા સમય સુધી ટકી રહી તો એ ટકા વસ્તુ થઈ દાખલા તરીકે આપણે છે ને બૂટ કપડાં ફ્રીજ આ બધી વસ્તુઓ કેવી છે તમે એને લાંબા સમય સુધી છે ને એનો ઉપયોગ કરી શકો છો એટલે એ ટકા વસ્તુ થઈ હું ફરીથી કહી દઉં કે નાશવંત વસ્તુ કેને કહેવાય જે વસ્તુઓ છે ને એને આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતા નથી કે સાચવી શકતા નથી એ નાશવંત વસ્તુ થઈ ટકા વસ્તુ કેને કે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય સાચવીને રાખો તો આપણે એને સાચવી શકીએ છીએ આ વસ્તુ કેવી થઈ ટકા વસ્તુ થઈ હવે આપણે જોવાનું છે ખાનગી વસ્તુઓ ખાનગી વસ્તુ આપણે કેને કહી તો કે જ્યારે કોઈ પણ વસ્તુ ખાસ પેલા યાદ રાખવાનું માલિકીપણાનો ભાવ આવે ને એમાં છે ને એ વપરાશમાં વસ્તુમાં બે પ્રકાર થઈ જાય જ્યાં માલિકપણું આપણે કહીએ ને અમારી વસ્તુ છે આ બધા ઉપયોગ કરતા હોય તો આપણે સરકારી કે જાહેર વસ્તુ કહીએ તો ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ બે આવે જ્યારે માલિકીપણાનો ભાવ આવે ને ત્યારે બે આવે એમાં છે ને એ પેલું છે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિની હોય તો તે ખાનગી વસ્તુ કહેવાય ઘણી વખત એવું બને કે વસ્તુ છે ને એ કેવું હોય ખાનગી વ્યક્તિની હોય તો એ શું કહેવાય ખાનગી વ્યક્તિની હોય તો એ ખાનગી વસ્તુ પ્રાઇવેટ વસ્તુ કહેવાય એ નિર્ણય છે ને એ વસ્તુનો નિર્ણય કેના હાથમાં હોય એ વ્યક્તિના હાથમાં હોય પોતાની વસ્તુ છે જે વસ્તુનો માલિક જાહેર સંસ્થા કે સરકાર આપે ઘણી વસ્તુ એવી છે કે જેનો માલિકી હક કેનો છે જાહેર સંસ્થા કે સરકારનો છે તો એ વસ્તુ કેવી કહેવાય જાહેર વસ્તુ કહેવાય વસ્તુના વપરાશમાં રીત પણ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો વિચાર કરી શકાય વસ્તુ છે ને એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુને વપરાશ કરી શકતી નથી એ વસ્તુ છે ને સ્પર્ધાત્મક ગુણ ધરાવે ઘણી વસ્તુ એવી છે જે સ્પર્ધાત્મક ગુણ ધરાવે જે વ્યક્તિ એક વ્યક્તિ વસ્તુનો ઉપયોગ કરે તો પછી બીજી વ્યક્તિ વસ્તુનો ઉપયોગ કરી શકે નહીં જે બિસ્કિટ એક બાળક ખાઈ જાય આપણે ઉદાહરણ તરીકે જોઈએ એ બિસ્કિટ બીજા બાળકને આપણે આપી શકાતું નથી એક જ બિસ્કિટ છે તો એ બાળક ખાઈ ગયું તો બીજાને મળતું નથી ખાનગી વસ્તુના વચ્ચિતતાનો ગુણ હોય ખાનગી વસ્તુ હોય ને કેવો હોય વંચિતતાનો ગુણ ખાસ યાદ રાખજો ખાનગી વસ્તુમાં શું હોય વંચિતતાનો ગુણ એટલે શું તમે પૈસા આપો તો જ એ વસ્તુ તમને મળે અને તમે એને વાપરી શકો નહીં તો પૈસા નથી તો એ વસ્તુ આપણે ખરીદી શકતા નથી તો આપણે એનાથી શું રહીએ વંચિત રહીએ તો વંચિતતાનો ગુણ થયો હવે આનાથી છે ને વિરુદ્ધ જોઈએ ને તો વપરાશ સામૂહિક ધોરણે હોય જાહેર વસ્તુઓ હોય તો એમાં શું હોય સામૂહિક હોય બિન સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક હોય બિન વંચિત કોઈ પણ એનાથી વંચિત રહીએ નહીં તો એ શું થયું જાહેર વસ્તુઓ છે હવે દાખલા તરીકે આપણે જોઈએ કે બગીચો હોય બગીચો છે નગરપાલિકાનો હોય કે સરકારી હોય કે ગમે એ જાહેર થઈ ગયો તો જાહેર બગીચાનો લાભ છે ને એ બધાય લઈ શકે એમાં છે ને એ કોઈ પણ વસ્તુ બીજાના લાભ કે કોઈને કિંમત ચૂકવવામાં આવતી નથી એને કોઈથી વંચિતતાથી રાખી શકાતો નથી તો એ જાહેર વસ્તુ છે ટૂંકમાં જેની ખાનગી માલિકી છે એ વ્યક્તિ પોતે વપરાશ કરી શકે છે વપરાશનું ક્ષેત્ર એમાં કેવું હોય મર્યાદિત હોય ખાનગી બગીચો આપણે કર્યો હોય આપણે ઘરની આજુબાજુમાં તો એ આપણે જ વાપરી શકીએ આપણો ખાનગી છે આપણે બીજાને હક આપતા નથી અંદર આવવા એટલે આપણે જે વાપરી શકીએ છીએ જ્યારે જાહેર વસ્તુ હોય તો એને બધા વાપરી શકે પછી વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ જોઈએ વપરાશી વસ્તુ આપણે કેને કહી તો કે જ્યારે માનવીની જરૂરિયાત સંતોષવા છે ને વસ્તુને બે રીતે માનવ જરૂરિયાત સંતોષે બે રીતે એટલે કઈ એક પ્રત્યક્ષ અને બીજી પરોક્ષ રીત બે રીતે છે ને વસ્તુનો સંતોષ આપણે મેળવી શકીએ છીએ પણ દાખલા તરીકે ખોરાક છે ને માનવીની જરૂરિયાત સીધી જ સંતોષાય વાસણની જરૂરિયાત છે ને એ પરોક્ષ રીતે સંતોષાય વાસણ કેવું પરોક્ષ રીતે ઓલું છે ને સીધી જરૂરિયાતમાં સંતોષાય આવી વસ્તુને પ્રત્યક્ષ વપરાશ વસ્તુઓ પણ કહેવાય ઉત્પાદક વસ્તુ કેને કહેવાય જ્યાં તૃષ્ટિગુણનું સર્જન થાય ખાસ યાદ રાખજો તૃષ્ટિગુણ એટલે શું તો કે જે વસ્તુ બનાવવામાં આવે આપણે ખબર જ છે કે આપણે સ્ટૂલ કે ખુરશી બનાવી હોય તો પ્લાસ્ટિક છે ને ઉમેરવું પડે એની માટે પ્રક્રિયા કરવી પડે એમાં જે ગુણ આપણે ઉમેર્યો ત્યારે એ સ્ટૂલનું સ્વરૂપ ધારણ કર્યું તો એ તૃષ્ટિગુણ થયું તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવે ને તો જે ઉત્પાદક વસ્તુ કહેવાય હવે જ્યારે કેટલાક ઉત્પાદનમાં છે ને મશીનનો ઉપયોગ છે ને ઉત્પાદનમાં સર્વસુલભ છે બધી વસ્તુઓ શેના દ્વારા બને મશીનની દ્વારા બને મશીનરી દ્વારા છે ને વસ્તુનો ઉપયોગ કરવામાં આવે અને વસ્તુ બને છે
આ બધી વસ્તુઓ કેવી થઈ? તો કે જે વસ્તુના પ્રકારો હતા, સાવ સહેલો પ્રશ્ન, કે ભૌતિક અભૌતિક વસ્તુ કેને કહેવાય? જેને આપણે વાપરી શકીએ છીએ, આવી વસ્તુઓ છે જેનાથી આપણને સુખ સગવડ મળે છે, આ બધી ભૌતિક વસ્તુ. જ્યારે સર્વસુલભ બધાને મળતી વસ્તુઓ હોય એ સર્વસુલભ હોય, નાશવંત જે લાંબા સમય સુધી ટકી શકતી નથી, એનો ઉપયોગ મર્યાદિત હોય, ટકાવ લે લાંબા સમય સુધી ટકે, સાચવી રાખો તો એને સાચવી શકાય છે. ખાનગી વસ્તુમાં છે ને મર્યાદિત છે, ઘણા લોકો એનાથી વંચિત રહે. ખાનગી કેવું થયું, પ્રાઇવેટ થઈ ગયું, જેની વસ્તુ છે એ જ વાપરી શકે, જાહેર વસ્તુ હોય તો બધા વાપરી શકે, તેનો ઉપયોગ થઈ શકે. વપરાશી વસ્તુ કેવી રીતે? તો કે આપણે વાપરવા માટે છે ને યોગ્ય હોય, પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે કોઈ પણ વસ્તુ છે ને વાપરીએ છીએ. ખોરાકને માનવીને ખોરાકની સીધી જરૂરિયાત ઉત્પન્ન થઈ તો એની જરૂરિયાત સંતોષાય, ત્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ છે ને એ પરોક્ષ રીતે સંતોષાય. ભૂખ લાગે આપણે ખોરાક બનાવીએ તો જે રાંધવામાં છે ને ઉપયોગ થાય તો એ પરોક્ષ રીતે કહી દે વાસણ થઈ. જ્યારે વસ્તુ ઉત્પાદક વસ્તુ કેવી થાય, એમાં તૃષ્ટિ ગુણ ઉમેરે, તૃષ્ટિગુણનું સર્જન થાય તો એ ઉમેરવામાં આવે. આમાં વસ્તુના પ્રકારમાં છે ને તમારે ભૌતિક અભૌતિક વસ્તુઓ છે ને એ લખવી કેને કહેવાય, અને બે ત્રણ ઉદાહરણ આપવા જે આપણને આપેલા છે, આટલું ખાસ યાદ રાખીએ અને આપણે નોટમાં એમાં લખી શકીએ. બરાબર.